જૂનાગઢના કલેક્ટર સૌરભ પારઘીએ વીટીવી સાથે ખાસ વાતચીત કરી કોરોના સંકટ વચ્ચે જૂનાગઢ જિલ્લામાં કેવી પરિસ્થિતિ છે તે જાણવાનો વીટીવી પણ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે સીધા જોડાઈએ કલેક્ટર જૂનાગઢ સૌરભ પારઘી સાથે. સૌરભભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું વીટીવીમાં. સૌરભભાઈ, સૌથી પહેલા જાણીએ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. છેલ્લા ઘણા સમયથી એક જ અપીલ તમામ તંત્ર દ્વારા અને લોકો દ્વારા કરવામાં આવી રહી છે કે ઘરમાં રહો, સ્વસ્થ રહો. જૂનાગઢમાં કેવા કેવા પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે, ત્યાં શું છે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ, જાણીએ આપના તરફથી. જૂનાગઢમાં પણ 14 તારીખ સુધીમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, તેમાં લોકો તરફથી પણ અત્યારે સહકાર અમને ખૂબ સરસ મળી રહ્યો છે. જે કોરોનાની જે ભયની સ્થિતિ અત્યારે છે, એના લઈને લોકો પણ પોતાને જે કર્તવ્ય છે એનું થોડું પાલન કરે છે, અને જ્યાં જ્યાં અમને કડકાઈની જરૂર પડે છે એમાં કડકાઈથી સામે લોકો સામે પગલાં પણ લઈએ છીએ. બટ બેઝિકલી બધામાં અન્ડરસ્ટેન્ડિંગ હમણાં એ છે કે આપણે જ્યાં સુધી ઘરથી નીકળવાનું ટાળીએ નહીં, ત્યાં સુધી આપણે જે આ ભયાનક રોગ છે એનું ટ્રાન્સમિશન ટાળી નહીં શકીએ. એટલે લોકો પણ પોતાની જવાબદારી સમજીને હમણાં બેસે છે. સૌરભભાઈ, જૂનાગઢમાં લોકડાઉનનું કઈ રીતે પાલન કરાવી રહ્યા છો? કારણ કે લોકોને એક ને એક અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં ઘણા બધા એવા લોકો છે જે કદાચ પોતાની અણસમજમાં બહાર નીકળી જાય છે, ત્યારે હવે કેવા પગલા લેવાઈ રહ્યા છે? અમે જૂનાગઢમાં જે મેક્સિમમ પ્રચાર પ્રસાર માટે ખૂબ ટ્રાય કર્યું છે, જે જીવનાવશ્યક વસ્તુઓની સગવડ છે એ અમે એક નિર્ધારિત ટાઈમ પૂરતી મર્યાદિત રાખી છે કે સવારે 8 થી 12 સુધીમાં અમે બધી જ વસ્તુઓનું જે વેચાણ છે એ કરાવીએ છીએ. બાકી હોમ ડિલિવરી માટે બધી છૂટ છે, અને અમે લોકોને અશ્યોર કરીએ છીએ કે જે એસેન્શિયલ વસ્તુનો જે ચીજ પુરવઠો છે એ સતત જળવાઈ રહેવાનું છે. આપણી પાસે કોઈ પણ જે પુરવઠો છે પુરવઠો ઓછો નથી, એટલે અમે લોકો વચ્ચે જઈને સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયામાં આપણા તરફથી પણ અપીલ કરીને અમે લોકોને આ બાબતની વસ્તુ જે છે એમના સુધી પહોંચાડી રહ્યા છીએ. બિલકુલ. સૌરભભાઈ, વાત કરીએ તબીબી સેવા વિશે. કારણ કે જૂનાગઢમાં પરિસ્થિતિ વધુ ન બગડે, અથવા તો પછી જો પરિસ્થિતિ કાબુ બહાર જાય છે, તો પછી તબીબી સેવા વિશે શું કહેશો? કેવા પ્રકારની અત્યારે તૈયારી છે? લોકડાઉન ની સાથે જ જે કોરોનાના રિલેટેડ હેલ્થ ફેસિલિટીઝ છે એમને અમે અપગ્રેડ કર્યું છે. હેલ્થ ફેસિલિટી ઉપર ખૂબ ભાર મૂક્યો છે. અહીંયા જે મેડિકલ કોલેજ છે અને સાથે સિવિલ હોસ્પિટલ જોડાય છે, ત્યાં અમે 200 બેડની આઇસોલેશન ફેસિલિટી તૈયાર કરી છે. ત્યાં વેન્ટિલેટર્સની પૂરતી સગવડ સાથે જે પણ સ્ટેટ ગવર્મેન્ટની ચેકલિસ્ટ છે, ચેકલિસ્ટ મુજબની આઇસોલેશન રૂમ્સ અમે તૈયાર કરેલી છે. આ સાથે જ પ્રાઇવેટ જે હોસ્પિટલ્સ છે એમને પણ જે અમે એમ્પેનલ કર્યા છે, જે કોરોનાના દર્દીઓ જો અહીંયા આવે, સદનસીબે અત્યાર સુધી જૂનાગઢમાં કોઈ પણ કેસ નથી, પણ જો કોઈ કેસ આવે તો એના માટે પણ બધી તૈયારીઓ છે. અમે અમારી પાસે 200 બેડની હોસ પિટલ જે છે એ રેડી થઈ ગઈ છે. પ્રાઇવેટમાં 50 બેડની ફેસિલિટી અત્યારે અવેલેબલ છે, અને 200 બેડની ફેસિલિટી સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ છે, જે ઓનલી કોરોનાના દર્દીઓ માટે અમે ઉપયોગમાં લાવશું. બિલકુલ. સૌરભભાઈ, વાત કરવામાં આવે આસપાસના તાલુકાઓની, કારણ કે સિટી જે એરિયા છે ત્યાં તો લોકોને ચુસ્તપણે પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે અને લોકો એ સમજી પણ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તાલુકાની જે વસ્તી છે અથવા તો ઇન્ટિરિયર જે વસ્તી છે એ લોકો કદાચ આને એટલી ગંભીરતાથી લોકડાઉન નથી લઈ રહ્યા, તો ત્યાં પરિસ્થિતિ કેવી છે જાણીએ. આપણે જાણીને નવાઈ લાગશે કે રૂરલ એરિયામાં પણ જે અવેરનેસ છે અત્યારે ખૂબ વધી ગયો છે. અમે જૂનાગઢ જિલ્લા પૂરતું એક પ્રયોગ આમ કર્યું હતું કે જે એક ગામ લેવલે કોરોના અવેરનેસ કમિટી અમે બનાવી હતી, જેમાં સરપંચ, તલાટી અને ત્યાંના એએનએમ આશા વર્કર્સને ઇન્ક્લુડ કરીને લોકો સુધી પહેલા એક જે હેલ્થ હાઉસ ટુ હાઉસ સર્વે તો આપણે કર્યું છે, જેમાં કે કોઈ સરદી, તાવ કે ઉધરસવાળા જે પેશન્ટ્સ હોય તો એમને આઈડેન્ટિફાય કરવા માટે આપણે કામગીરી કરી છે, પણ એની સાથે જ ગામને લગતી જેટલી પણ અવેરનેસની બાબતો હોય એ પણ આ કમિટી દ્વારા અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. એક કંટ્રોલ રૂમ અમે જિલ્લા લેવલ ઉપર બનાવ્યો છે, જ્યાં વધારાની લાઈનો લઈને આપણી ટીમો સતત સરપંચો અને જે ગામડાના જે કમિટી સાથે સતત સંપર્કમાં રહે છે, અને સરકારની જે નવી નવી સૂચનાઓ આવે છે, નવા નવા જે અવેરનેસની વસ્તુ છે એ અમે અહીંયા ડાયરેક્ટલી એમને ફોન ઉપરથી જણાવીએ છીએ. એટલે એમને અમે લૂપમાં રાખીએ છીએ કે જેને કરીને જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે એમના સુધી પહોંચી શકે. બિલકુલ. મોટા ભાગનો જે ગ્રામ્ય વિસ્તાર છે, આપે જણાવ્યું કે એ ગ્રામ્ય વિસ્તાર, એ રૂરલ વિસ્તારમાં લોકો ખરેખર પાલન તો કરી રહ્યા છે, પરંતુ વધારે ગંભીરતા એ લોકો દાખવ્યા હતા, તો વધારે જાગૃતતા તેઓમાં આવે ત્યારે લોકડાઉનનું પાલન કેવું થઈ રહ્યું છે, અને આગામી સંજોગોમાં જો નથી સમજતા તો પછી કેવા કડક પગલાં હવે જૂનાગઢની તંત્ર લેશે?
કડક પગલા અત્યારે પણ જે કોઈ લોકડાઉનના નિયમોનો ભંગ કરે તો એના સામે કડક પગલા અમે પણ અત્યારે પણ લઈ રહ્યા છીએ. પોલીસ સતત પેટ્રોલિંગ ચાલુ છે. બોર્ડર્સ જે આપણે બીજા જિલ્લાઓ સાથેની બોર્ડર્સ છે એ આપણે સીલ કરી દીધી છે. કોઈ પણ આપણને જણાવે કે વિધાઉટ ઓથોરાઇઝેશન કોઈ હોય તો એવા લોકો સામે આપણે એફઆઈઆર પણ કરીએ છીએ. ઇવન ફેક ન્યૂઝ ફેલાવવા માટે પણ અમે 2-4 એફઆઈઆર કરી છે, જે કે લોકો વચ્ચે વૈમનસ્ય ના ફેલે અને કોઈ અફવા ના ફેલાવે એના માટે પણ અમે જે છે પોલીસ તંત્ર તરફથી કડકમાં કડક પગલાં લઈ રહ્યા છીએ. બિલકુલ. હજી લોકડાઉન સર બરદાશ્ત નહીં તો શું લાગી રહ્યું છે, કેટલા ગંભીર પરિણામો ભોગવવા પડશે માટે કહેવા માંગશો? હું પર્સનલ એક્સપિરિયન્સ થી કહેવા માંગુ છું કે હું એક મેડિકલ ડોક્ટર છું અને મહારાષ્ટ્રમાં મારા અમુક જે મિત્રો છે એ પણ કોરોનાથી પીડિત થયા છે મેડિકલ ફ્રેટર્નિટીના. તમને કહેવા માંગુ છું કે ધીસ ઇઝ અ વેરી ઇન્ફેક્ટિવ જે રોગ છે, એટલે જે એની લાગણ છે એ બહુ ઝડપથી થઈ શકે છે. એટલે એના માટેનું એક જ ઉપાય આપણી પાસે છે કે મેન ટુ મેન જે ટ્રાન્સમિશન છે એ આપણે ટાળવું જોઈએ. અને એના માટે જો આપણે પોતાના ઘરમાં જ રહે, કેમ કે અમુક અમે તમે જોઈએ છીએ કે પાસ માટેની લોકોની બહુ પડાપડ હોય છે કે અમને પાસ આપો અમને પાસ આપો, તો અમે લોકોને એ સમજાવીએ છીએ કે તંત્ર સમજી શકે છે કે આપની પાસે પાસ છે બટ કોરોનાને આ બાબતની કોઈ માહિતી નથી. એટલે અમે અપીલ જ કરીએ છીએ કે જે તંત્રનું જે કામ ચાલી રહ્યું છે અને અમે અમારા આપના માટે જે સગવડ કરી રહ્યા છીએ તો એમાં આપ પણ સહકાર આપો. તે મેક્સિમમ ઘરે રહીને એટલે આ કોરોના સામેની જંગમાં સહકાર આપો. સૌરભભાઈ એક છેલ્લો સવાલ, સમગ્ર ગુજરાતની જનતાને શું સંદેશ આપવા માંગો છો? બસ સંદેશોમાં એ છે કે કોરોના સામે લડવા માટે આપણી પાસે બીજું કોઈ હથિયાર નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને ઘરમાં જ રહેવું એ આપણી પાસે સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મેઇન હથિયાર છે. તો એનું આપણે પાલન કરીએ, સ્ટ્રિક્ટલી પાલન કરીએ, જેને કરીને આપણે કોરોનાનું ટ્રાન્સમિશન થતા અટકાવી શકીએ અને ગુજરાતને જો છે આપણે કોરોના મુક્ત રાખી શકીએ. બિલકુલ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે સૌરભભાઈ, ખૂબ ખૂબ આભાર. તો જૂનાગઢના કલેક્ટર હતા સૌરભભાઈ પારગી, કે જેઓએ આ તમામ વિષય પર વાત કરી. જૂનાગઢમાં પરિસ્થિતિ અત્યારે અંડર કંટ્રોલ છે તેવો જણાવી રહ્યા છે કે લોકડાઉનનું પાલન પણ થઈ રહ્યું છે, ન ફક્ત સિટી એરિયા પરંતુ જે ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોની સજાગતા જાગૃતતા જોવા મળી રહી છે અને લોકડાઉનનું તેઓ પણ ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.